તૈયાર કરીને જ રાખી છે. હવે આપણે એને ક્રોસ કરી દેવાની છે. આ પ્રમાણે એની થિકનેસ રાખવાની છે અને એમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી. અને હવે આપણે એને બાઉલમાં કાઢી દઈશું. આમાં તમારે ફેંટવાનું હોય છે એટલે થોડું વાસણ થોડું મોટું લેવાનું રહેશે. આ રીતે બધું જ બેટર આપણે તૈયાર કરી દઈશું. બેટર આપણે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે અને આ રીતે અઘટ હોય છે અને આમાં પાણી બિલકુલ તમારે ઉમેરવાનું નથી. અને હવે આપણે કણકી તૈયાર કરી દઈશું. અહીંયા આપણે એક વાડકી ચોખા લીધા છે અને આ ક્રિસ્પી બનાવવા માટે આપણે આને જ ઉપયોગ કરવાનો છે. તમે કણકી હોય તો કણકી પણ લઈ શકો છો. આપણે ચોખા ઉમેર્યા છે અને હવે આને આપણે સોજી જેવું ક્રશ કરી દેવાનું છે. આ રીતે સોજી જેવું થઈ જશે, એકદમ સરસ એવું મિક્સરમાં ક્રશ કરી દેવાનું. આના આનાથી જ એકદમ ક્રિસ્પી એવા થાય છે. 3-4 ચમચી જેટલું આપણે એની અંદર પહેલાં સૌથી પહેલાં એડ કરી દઈશું. જે કણકીને આપણે ક્રશ કરી છે એને અને આપણે લીલા મરચાં સમાર્યા છે ઝીણા તીખા એ અંદર ઉમેરી દઈશું. જો તમે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ ઉમેરી શકો. અહીંયા આપણે મીઠો લીમડો સમારીને તૈયાર કરીને મૂક્યો છે. આનાથી સ્વાદ એકદમ બમણો એવો લાગે છે અને કોથમીર ઉમેરી દીધી છે. સ્વાદ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દેવાનું છે અને આપણે હાથેથી ફેંટવાનું છે. અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા થશે. ફેંટવાના છે. આપણે ચેક કેવી રીતે કરીશું, આની અંદર આપણે વાડકીમાં પાણી ઉમેરી દઈશું અને જો ઉપર તરે તો સમજી લેવાનું કે તમારું બેટર એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે અને આપણું એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. અને આ તમે જેટલું વધારે ફેંટશો એટલું સરસ એવું અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા થાય છે. અહીંયા આપણે પેનમાં તેલ પણ મૂકી દીધું છે. અહીંયા આપણે વાડકામાં પાણી લઈશું અને વાડકામાં પાણીથી હાથ કરીને અહીંયા ગળણી ઉપર આપણે પ્રેસ કરી દેવું. પાણીથી તમારે પાણી પહેલાં સૌથી પહેલાં તમારે ફેરવી દેવાનું અને અહીંયા આપણે ગોળ ગોળ ટીકી બનાવી દઈશું અને વચ્ચે આપણે પાણીવાળી આંગળી કરીને વચ્ચે આ રીતે કરી દઈશું. તેલની અંદર જ આપણે ઉમે તરત જ એવું પડી જાય છે કે આપણે બીજી રીતે પણ આ રીતે જ આપણે કરવાનું છે. ટીકી બનાવીને વચ્ચે આપણે ગેસની ફ્લેમ તમારે ધીરે જ રાખવાની છે. જો ફાસ્ટ રાખશો તો અંદર કાચા રહેશે અને બહારથી એકદમ ક્રિસ્પી એવા થઈ જશે. અને આ રીતે આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે ફેરવતા રહેવાનું છે. એકદમ ગોલ્ડન બ્રાઉન હવે આપણે થઈ ગયા છે. આપણા મેદુવડા રેડી થઈ ગયા છે અને એકદમ તમે જોઈ શકો છો એકદમ અવાજ આવે છે. એ એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે અને અંદરથી એકદમ સ્મૂથ થયા છે, એકદમ જાળી જેવા થયા છે, પોચા એવા.